Hi, I am Geeta Modi. Welcome to Shot with Big Shot. Today, our guest is here. इमने फक्त 15 वर्ष नी अंदर एक अखू एम्पायर उभू कर्यो छे. ही हैज गॉट हिज कंपनी विच इज अ ग्रुप ऑफ कंपनीज कॉल्ड शुकुल कॉन्ग्लोमरेट एंड दे आर डीलिंग इन डिफरेंट टाइप्स ऑफ बिजनेसेस. सो दे डील इन इन्फोटेक, दे डील इन ई कॉमर्स, दे डील इन शो बिजनेस. सो ही हैज गॉट अ वाइड पोर्टफोलियो इन विच ही इज प्लेइंग इन. एंड नाउ हिज रीसेंट मूवी which they produced called Chashni has already become a super hit. So please join me in welcoming Mr. Munna Shukul, the man of the moment. Welcome Munna bhai to my show Shot with Big Shot. Tame time kadyo amara mate bohuj saru che ane bohuj important che. Amara mate bohu important che madam ke tame amne a chance apyo. It is not a chance, it is totally my pleasure. To Munna bhai amane pehla aaj ko કે તમે ઓફકોર્સ ચાશની હમણાં રિલીઝ થયું છે અને તમે એને લીધે એટલા બધા પ્રખ્યાત થઈ ગયા છો, તો તમને પિક્ચર બનાવવાનો આઈડિયા કેવી રીતના આવ્યો? કે હું તમે એટલા બધા ડિફરન્ટ બિઝનેસીસમાં છો તો સડનલી શો બિઝ પિક્ચર એ બધું કેવી રીતના વિચાર્યું? એઝ અ બિઝનેસમેન તો સૌથી પહેલાં વિચાર બિઝનેસનો જ આવે, એટલે કોઈ એવી ઇન્સ્પાયર એવું કે બીજા કોઈ એવા પરિબળ નથી કે એ દેખાયું એટલે મને કે કોઈને જોઈને મૂવી બનાવવાની ઈચ્છા ના થાય. ઓકે, એકચ્યુઅલી મૂવીના ગ્રુપમાં મારું એક બહુ સારું ફ્રેન્ડ સર્કલ લગભગ છેલ્લા 6-7 વર્ષથી છે જ. ઓકે. અને ખરેખર એ લોકો સ્ટ્રગલ કરતા હતા, હજુ સુધી એ લોકોને ચાન્સ એવો મળ્યો ન હતો. તો એમની સાથે મુલાકાત થઈ અને મને પણ એવી ઈચ્છા હતી. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એવું કોઈ નહીં હતું કે જેને ન ગમે કે ના જાય. રાઈટ. મારે પણ ઈચ્છા હતી પણ મને કોઈ પોતાનું જોતું હતું કે જ્યારે આપણું પોતાનું કોઈ ગ્રુપ હોય તો જ એ બિઝનેસ કરવો, ત્યાં સુધી હું બિઝનેસ નથી કરતો. તો જ્યારે ગ્રુપ મને મારી સાથે મુલાકાત થઈ તો એ લોકો એક સારા પ્રોડ્યુસરની શોધમાં હતા, હું એક સારા ગ્રુપની શોધમાં હતો. તો એક નક્કી થયું કે આપણે આ ઇન્ડસ્ટ્રીમાં આવીએ. સૌથી પહેલાં એ લોકોએ મને હિન્દી બનાવવાની ઓફર આપી. તો મેં કહ્યું સીધું કે મને આ ઇન્ડસ્ટ્રીનો હજુ નોલેજ નથી, મારે ડાયરેક્ટ 20-25 કરોડના બજેટમાં નહીં જવું, એટલે આપણે ધીરે ધીરે રિજનલમાં સ્ટાર્ટ કરીએ. અને રિજનલમાં બી પહેલાં મારે ગુજરાતીથી સ્ટાર્ટ કરવું છે, ગુજરાત છેટે. ઓફકોર્સ. તો મેં કહ્યું પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ, જોઈએ એનો અનુભવ કેવો રહે, એનું રિઝલ્ટ કેવું રહે, એ પ્રમાણે પછી બાકીના ડિસિઝન આપણે આગળ લેશું. તો તમને ઇન્સ્પિરેશન બીજું કોઈ નહીં પણ તમારું ફ્રેન્ડ સર્કલ જ રહ્યું? મારી એક આદત છે કે કોઈ પણ વ્યક્તિને જો કંઈક વસ્તુ કરવાની ઈચ્છા હોય તો મારે એને હેલ્પ કરવી. મારા જે આજે મેક્સિમમ બિઝનેસ સ્ટાર્ટ થયા છે તે આવી રીતના થયા છે. રાઈટ. કોઈ એક વ્યક્તિ હોય જેની પાસે નોલેજ છે, રાઈટ, જેની પાસે અનુભવ છે, થોડી ઘણી માસ્ટરી છે, ઘણું બધું એને જોયું છે, હવે એ વસ્તુ જો મને રેડીમેડ બનતી હોય તો મારે એ બિઝનેસ એની સાથે કેમ ન કરું? રાઈટ. તો એને એક બેકઅપ મળે છે, મને એક બિઝનેસ મળે છે, બંનેની નીડ પૂરી થાય છે. અને કોઈ બી બિઝનેસનો મેઇન પાયો નીડ હોય છે, એ મારું માનવું છે. તમારો એક મોટો છે કે મારે કામ ખાલી મારા માટે નહીં, કંઈ મોટા કોઝ માટે કરવું. તો એને થોડું અમને કહો એના બારામાં. કહ્યું તે પણ કોઈ પણ વ્યક્તિ પાસે કંઈક ને કંઈક સારું હોય છે. હોઈ શકે તમારી પાસે કંઈક સારી વસ્તુ હોય, તમે કરવા માંગતા હો પણ તમને એવું કોઈ ગ્રુપ યા એવું કોઈ વ્યક્તિ નહીં મળ્યું હોય કે તમે એને સ્ટાર્ટ કરી શકો. ઓકે. ઘણી વખત મારી પાસે બી એવું હોય છે કે હું વિચારું છું કે મારે આ બિઝનેસ કરવો છે પણ એને લગતા વ્યક્તિ મારી પાસે નહીં હોતા. જ્યારે આ બે વ્યક્તિ ભેગા થઈ જાય ત્યારે ઓટોમેટિક એક બિઝનેસનો જન્મ થઈ જાય. મારા બિઝનેસનો પાયો એ જ છે. હું એવા લોકોની શોધમાં હંમેશા હોઉં છું કે જે ખરેખર મહેનત કરીને કંઈક કરવા માંગે છે. એવા લોકો જ્યારે પણ મને મળે છે મેં એમને સપોર્ટ કર્યો છે અને એ જ વસ્તુ આગળ જઈને મારું એક મોટો બિઝનેસ બન્યો છે અને એનું જ પરિણામ ચાશણી પણ છે. તો ચાશણીની સ્ટોરી જે છે, જે વાર્તા, તમને એનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો? આપણે બહુ ડીપ પણ નથી જતા પણ એઝ એ ઓડિયન્સ આપણને એટલું ખબર પડે કે ઓડિયન્સને શું ગમે અને શું ના ગમે. અત્યાર સુધી આપણે જેટલી ગુજરાતી મૂવી જોઈ યા પછી યા તો આપણે એ રીતે જોઈએ કે કઈ મૂવી સારી ગઈ, તો મેક્સિમમ ગુજરાતી ઓડિયન્સનો ઇન્ટરેસ્ટ ફેમિલી મૂવીમાં વધારે જોવામાં દેખાયું. બીજું મેં જોયું કોની કોની મૂવી હિટ જાય છે, તો એ જોયું કે અહીં એ મૂવી વધારે ચાલે છે જે 30 યા 40 પ્લસને તમે જો ટાર્ગેટ કરો તો ગુજરાતી મૂવી વધારે સારી ચાલે છે. એવું મને ફીલ થયું, હોઈ શકે ખોટો પણ પડતે. તો અમે એવી સ્ટોરી પસંદ કરી કે જે બંને જનરેશનને પસંદ આવે. અમે લગભગ 10-11 સ્ટોરી જોઈ. બરાબર. 10 સ્ટોરીમાંથી મેં જ આ સ્ટોરી પસંદ કરી કે મારે આના પર પહેલું સ્ટાર્ટ મારે આ સ્ટોરીથી કર્યું છે, બાકીની સ્ટોરી કરશું ગમે ત્યારે પણ સ્ટાર્ટ આ સ્ટોરીથી કરવી છે.
સ્ટોરી ઘણી વાર છે કે આપણને એક થીમ સારી મળી જાય છે, પણ થીમને પ્રેઝન્ટ કરવા માટે એક સારી સ્ટારકાસ્ટ બી હોવી જોઈએ. તો મેં મારી ટીમને કહ્યું કે આ આપણે એટલીસ્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં કોઈક એવો ફેસ જુએ કે જેના થકી આપણે જઈએ તો લોકો આપણને નોટિસ કરે. ઘણી વખત તમારી બધી વસ્તુ સારી હોય પણ જો સ્ટારકાસ્ટ સારી ન હોય તો લોકો નોટિસ નથી કરતા. બરાબર. તો અમે એ પ્રમાણે સૌથી વધારે મહેનત સ્ટારકાસ્ટ પર કરી કે જે મને જોતી હતી તે પરફેક્ટ મળી, અને પછી અમે આગળ વધ્યા. ઇવન મને પ્રોડક્શનનો કોઈ પણ અનુભવ નહીં હતો, અને ઇવન પ્રોડક્શનનું બધું કામ મારી ઓફિસે કર્યું છે, જે લોકોને આ ઇન્ડસ્ટ્રીનો એક રૂપિયાનો અનુભવ નથી. ઓકે. છતાં બી અમને આ યરનું બેસ્ટ પ્રોડક્શન હાઉસનો એવોર્ડ મળ્યું છે. તો એમને કંઈ જ પણ હર્ડલ્સ નહીં નડ્યા કે કઈ પ્રોબ્લેમ્સ નહીં નડ્યા. માણસને કામ કરવાની ઈચ્છા હોય ત્યાં માણસ કશું પણ કરી દે છે, એટલું અમારી ટીમને ખબર છે. મારી ટીમ પર મને ભરોસો છે કે એકવાર મેં કહી દીધું કે આ વસ્તુ આપણે ખૂબ જ સરસ રીતે કરવાની છે, એ વસ્તુ પાર પાડી દે છે મારી ટીમ. લવલી. તો તમારી ટીમમાં કેટલા લોકો છે સુરતની અંદર? ઇવન આ બધા પ્રોજેક્ટ વાઇઝ અલગ અલગ હોય છે. હવે આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ છે, આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ મારી ઓફિસમાં જે મારી 6 થી 7 જણની મેઇન ટીમ છે, પછી એ લોકો બીજી ટીમ હાયર કરતા હોય છે, પણ જે 6 કે 7 જણની મેઇન ટીમ છે તે દિન રાત એમાં લાગી રહ્યા. ઇવન સ્ટારકાસ્ટ પણ કહ્યું કે અમને એવો અનુભવ ફીલ નહીં થતું કે આ કોઈ નવી ટીમ છે. ઓકે. એટલી સારી ટ્રીટમેન્ટ અમે બધાને આપી છે. વન્ડરફુલ, વન્ડરફુલ. તમે જે આ પહેલી વાર પિક્ચર બનાવ્યું અને તમને આટલી બધી એમાં ફેમ મળી, તો તમને એવી કોઈ વસ્તુ છે કે તમને ગ્રાઉન્ડેડ રાખે, કે તમને એવું ફીલ કરે કે ના મારે નથી ઉડવું, મારે જમીન પર જ પગ રાખવા છે? એકચ્યુઅલી આવું ક્યારે થાય, જ્યાં કદાચ આ બિઝનેસ મારો ફર્સ્ટ બિઝનેસ હોતે તો કદાચ આ પોસિબિલિટી જ હોતે, પણ ઓલરેડી લાઈફને એટલા બધા ઉતાર ચઢાવ અમે જોઈ લીધા છે કે એ વસ્તુ હવે ફીલ નહીં થતી ઉડવાની. બીજી વસ્તુ, મારા કોઈ બી પ્રોજેક્ટ, ધીસ ઇઝ ધ વન ટાઈપ ઓફ પ્રોડક્ટ, મૂવી ઇઝ અ પ્રોડક્ટ, રાઈટ? કોઈ પણ પ્રોડક્ટ તમારી બહાર આવે, મારી લગભગ બધી પ્રોડક્ટો ચાલી છે, મેં જે પણ મેક્સિમમ આ વર્ષમાં મેં લોન્ચ કર્યું છે તે બધી હિટ ગઈ છે. પણ મારી એક આદત છે કે આખી દુનિયા જેને બધી વસ્તુ સારી જોતી હોય હું હંમેશા ખરાબ શોધું. અગર મેં મૂવી બનાવી, બહુ સારી બનાવી, બહુ સારી મૂવી છે, બધું સારું છે, એ તો બધા જ જોઈ છે અને બધા આવીને મને કહે છે આ વસ્તુ સારી છે, પરંતુ એમાં મેં ઘણી બધી ભૂલો પણ કરી છે. ઘણા બધા કામ ના સમજીમાં બહુ મોટી લોસ કરાવી ગઈ એવા પણ થયા છે. તો મારું કામ છે એ બધી વસ્તુ જોવાની કે જે નેક્સ્ટ ટાઈમ એ પ્રોજેક્ટમાં ના થાય. પછી હું પોતે પોતાને મનાઈ લઉં છું, ફર્સ્ટ હતું, હા ઓફ કોર્સ, સારી જશે, વાંધો નહીં, અને ફર્સ્ટ થઈને સક્સેસ થયું, ધેટ વોઝ અ બિગ થિંગ. હું એમ વિચારું કે કોઈ પણ બિઝનેસમાં તમે આવો ને તો તમારે એની ફી ચૂકવી પડે શીખવાની. હા, એટલીસ્ટ હું વિધાઉટ લોસ એક બિઝનેસ શીખી ગયો, એ જ મારા માટે બહુ મોટી વાત છે. બરાબર. લોકો તો ક્યાં ને ક્યાં શીખવા જાય છે. ઓકે. તમે જુઓ તો આપણી મૂવી સેકન્ડ હાઈએસ્ટ કલેક્શન ગુજરાતી મૂવી છે આ વર્ષની, વિચ ઇઝ અમેઝિંગ. ચાંદ જીવી રહીએ પછી સેકન્ડ મૂવી આપણી છે, જે 10th વીક આ ચાલી રહી છે, હજુ ચાલે જ છે, જોઈએ કેટલી ચાલે, પણ છતાં અત્યાર સુધીમાં લગભગ હવે તો વર્ષ વીતવાનું છે, તો સેકન્ડ હાઈએસ્ટ કલેક્શન મૂવી આપણી બની છે. વન્ડરફુલ. તો તમે પંજાબી મૂવીઝમાં જવાનું કેવી રીતના વિચાર્યું? એકચ્યુઅલી જે મારી ટેકનિકલ ટીમ છે, જે મારા ડાયરેક્ટર છે, બીજા જે મારી સાથે પ્રોડ્યુસર છે, અને મેક્સિમમ ટેકનિકલ ટીમ છે, મારી જે આખું ગ્રુપ છે તે બે ભાગમાં છે, અડધી પંજાબી છે, અડધી ગુજરાતી છે. ધારો કે તમે આ મૂવીના ડાયરેક્ટર જોયા હશે અભિન અને મંથન, તો અભિન પંજાબી છે, મંથન ગુજરાતી છે, એટલે મારી મેક્સિમમ ટીમ આ બે ભાગમાં વહેંચાઈ છે. તો જ્યારે નક્કી થયું ત્યાં ફર્સ્ટ ડેથી જ નક્કી હતું કે એક ગુજરાતી બનાવવાની છે, એક પંજાબી બનાવવાની છે. હવે એકચ્યુઅલી મને એક્શન મૂવીમાં બહુ ઇન્ટરેસ્ટ. અચ્છા. એટલે એમ હોય ને, આમ સાઉથની મૂવી આપણે જોતા હોય તો આપણને થાય આવી એમ આ ટાઈપની મૂવી આપણે પણ બનાવીએ, પરંતુ જ્યારે ડિસ્કસ કરવા બેઠા તો પહેલાં થઈ ગયું કે ભાઈ ગુજરાતમાં આવી મૂવી ચાલશે નહીં. હજુ આપણા પબ્લિક એવી એક્સેપ્ટ નહીં કરતી કે એ ટાઈપની મૂવી ચાલતી હોય. મારી ઈચ્છા પૂરી કરવી હતી, પછી નક્કી થયું કે આપણે એક્શન પંજાબીમાં બનાવીએ, ફેમિલી મૂવી ગુજરાતીમાં બનાવીએ. બંને મૂવીનું એક સાથે જ પ્રોડક્શન થયું, એક સાથે જ શૂટિંગ થયું છે અને એક સાથે જ પૂરી થઈ છે. અચ્છા. ખાલી બંનેના પોસ્ટ પ્રોડક્શન ટાઈમ અલગ અલગ, કેમકે પહેલાં અમારે આને રિલીઝ કરવી હતી, પછી સેકન્ડ એને. તમે આ વખતે પિક્ચરમાં ટોટલી સુરત પર ફોકસ કર્યું? યસ, આખું શૂટિંગ સુરતમાં. મારી પહેલી કન્ડિશન હતી, મેં અત્યાર સુધી બધી મૂવી જોઉં બસ અમદાવાદ, એવું નહીં કે અમદાવાદ બતાવે તે ખોટું, એવું નહીં કહેવા માગતો, પણ દરેક વ્યક્તિને પોતાના સિટીનો પ્રેમ હોય છે. હું અમદાવાદ રહેતો હતો તો અમદાવાદનું કહેતા, રાજકોટ રાજ, હું સુરત આવું છું તો મારી એવી ઈચ્છા હતી કે સુરતને અત્યાર સુધી પડદા પર બહુ ઓછું બતાવ્યું છે, આપણું સુરત બહુ સરસ છે જે લોકોએ જોયું નથી. એ મારી પહેલી કન્ડિશન હતી. એ લોકોએ એવું બી કીધું કે ભાઈ સુરતમાં પ્રોડક્શન ટીમ નહીં, અમદાવાદમાં કરો, કેમકે ત્યાં રેડીમેડ પ્રોડક્શન ટીમ મળશે. મેં કીધું ગણીનો 25 લાખ કોસ્ટિંગ વધારે, પણ કરશું તો સુરતમાં જ. અને એ મારી એકલાની જીદ હતી
કે મારે પહેલી મૂવી મારે સુરતમાં કર્યું અને ટોટલી આઉટડોર શૂટિંગ, ખાલી અમુક ઘરના સીન છે જે બે ચાર બોમ્બે થયા છે, બાકી ટોટલી આઉટડોર શૂટિંગ. તમને જેટલા રસ્તા, ફૂલ, પાંદડા, ઝાડ, દરિયો, બગીચો કંઈ પણ દેખાય એ બધું સુરતનું છે. અને મને બહુ ખુશી થતી હતી અમે મૂવી જોવા જ્યાં સાથે જતા હતા કે આપણા સુરતીઓ પોતાના સુરતને જોઈને કેટલા ખુશ થતા હતા. રાઈટ. ના, ખરેખર ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રાઇડ. વન્ડરફુલ. તમને શું લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ બધામાં બહુ બધો મોટો ફરક છે કે ગવર્મેન્ટ જે રીતે હેલ્પ કરે છે આ બધી આપણી લોકલ વર્નેક્યુલર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અને હિન્દીને હેલ્પ કરે છે, કે એ બધામાં કાફી અંતર છે કે શું? હિન્દીનો અત્યારે હું બહુ અનુભવ નહીં કહી શકું, તો પણ થોડું ઘણું કામ ચાલુ છે, થોડુંક ખબર છે. પંજાબી ગુજરાતી કામ કર્યું છે. પંજાબી ગુજરાતીમાં સૌથી મોટો ફરક જે રીતના કે પંજાબી મૂવી 2-3 વીકમાં હિસાબ કિતાબ પૂરો થઈ જાય, આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એવી છે જ્યાં 10-15 વીક મૂવી હજુ ચાલે છે, બાકી કોઈ રિજનલ એવું નથી. અચ્છા, સાઉથમાં પણ નહીં? કશું જ નહીં. હિન્દીમાં બી તમને ખબર, ત્રીજા વીકથી કોઈ મૂવી દેખાતી નથી, એટલે એમનું કલેક્શન જે હશે ને 2 વીકમાં થઈ જાય. એટલે સૌથી મોટો ફરક જે મને દેખાય કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને અધર ઇન્ડસ્ટ્રીમાં આ એક ફરક તો છે જ. બીજું સપોર્ટમાં મને એવું લાગે કે થોડુંક હજુ આપણને ગુજરાતમાં જેવો બાકી બધી રિજનલનો સપોર્ટ મળે છે એવો મને અહીં થોડોક થિયેટરનો સપોર્ટ ઓછો લાગે છે. એ લોકો રિજનલને એટલું સારું પ્રમોટ નથી કરતા, રિજનલને એટલું સારું પ્લેટફોર્મ નથી આપતા જેટલી અધર મૂવીને આપે છે. ઓકે. અમે એમ નહીં કે બાકીને ના આપો, પણ એટલીસ્ટ 20% જો વધારે આપણને સપોર્ટ મળે તો આપણને ઘણું સારું પ્લેટફોર્મ ઊભું થઈ શકે. ગવર્મેન્ટ સારો સપોર્ટ આપે છે, એક ઇવન ખાલી ગુજરાત જ એક એવું છે જે સબસિડી આપે છે. રાઈટ. યુપી એક છે ને, ગુજરાત છે, તો ગુજરાત એક એવું છે જે સારામાં સારી સબસિડી આપે છે. અને હવે ગુજરાત સરકારે ઘણું બધું સરસ કરી દીધું કે પહેલાં તો બહુ ઓછું હતું, હવે તો 5 લાખથી 75 લાખ સુધી સબસિડી આપે છે. એટલે ગુજરાત તો સરકાર સારો સપોર્ટ આપે છે. થોડું મને એવું લાગે છે કે થિયેટર ઇન્ડસ્ટ્રી જો થોડોક સારો સપોર્ટ આપે તો આપણને બહુ સારું પ્લેટફોર્મ મળી શકે. તો તમે ક્વોલિફિકેશન વાઇઝ તો ઓફકોર્સ એન્જિનિયર છો, તો પણ તમે એને કશે પણ તમારા બિઝનેસમાં તમને યુઝ થવું કે તમે કઈ રીતે એ ફિલ્ડમાંથી બિઝનેસ ફિલ્ડમાં આવી ગયા? પ્રોફેશનલ ફિલ્ડમાંથી મારું એજ્યુકેશન મારા બિઝનેસમાં કશે કામ નથી આવ્યું, નહીં આવ્યું. પણ એક એજ્યુકેશન ક્વોલિફિકેશન જે રેન્જની તમારી હોય, માઇન્ડ તમારું એ લેવલનું ચાલતું હોય, એજ્યુકેશન એના ટાઈમ પર જે ઠીક લાગ્યું તે લીધું. 8-9 વર્ષ મેં જોબ પણ કરી, પણ નોટ અ સેટિસ્ફાઈ. એક જોબમાં સેટિસ્ફેક્શન ન હતું, મારે કંઈક અલગ કરવું હતું. ટ્રાય કરી, ખૂબ સ્ટ્રગલ કર્યું, લગભગ 7-8 વર્ષનું સ્ટ્રગલ છે, ત્યાં જઈને આજે હું આ પરિસ્થિતિ ઊભો છું. બરાબર. લવલી. હવે આપણે એક સેગમેન્ટ પર આવીએ જ્યાં તમે વન વર્ડમાં તમે આન્સર આપી શકો છો. બરાબર. તમારે ફરવા જવું હોય તો તમારું ફેવરેટ ડેસ્ટિનેશન કયું છે? હાલમાં લંડન. રાઈટ. હા, એ લવ લંડન. કોઈ પોલિટિશિયન જેને તમે ખૂબ જ એડમાયર કરો છો? નરેન્દ્ર મોદી. ઓકે. એક્ટર જેને તમે ખૂબ જ એડમાયર કરો છો? અક્ષય કુમાર. કોઈ એક્ટ્રેસ જેની સાથે તમારે હવે નેક્સ્ટ કામ કરવું છે, તમારા પિક્ચરમાં લેવી છે, કે એવી કોઈ ઈચ્છા તમને છે? હિન્દીના હિસાબે શ્રદ્ધા કપૂર. શ્રદ્ધા કપૂર. ઓકે. કોઈ રાઇટર જેનું તમને લખાણ બહુ જ ગમે છે? પર્ટિક્યુલર અલગ ટાઈમ અલગ હોય છે, જેમ અત્યારે છીછોડ આવે તો નીતિશ તિવારી સુપર રાઇટઅપ, રાજકુમાર હિરાની રાઇટઅપ હોય તો એ બહુ સરસ લાગે. મૂવી વાઇઝ બધું અલગ અલગ, કોઈ એવું પર્ટિક્યુલર જોન નથી કે આ જ વ્યક્તિ વધારે ગમે. ઓકે. તમારામાં કોઈ એવી હિડન ટેલેન્ટ જે કોઈને ખબર નથી? હાલમાં તો મને એવું લાગે છે મને જ નહીં ખબર. તમને નથી ખબર, તમે બહુ જ બિઝી છો હમણાં. તમે કહ્યું ત્યારથી શોધું છું શું છે, કંઈક બાકી છે હજુ કરવાનું. અચ્છા, તો વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન? તમને શું લાગે છે કે હજી તમારે શું પ્રોગ્રેસ કરવો છે? મેં અત્યાર સુધી જેટલા પણ બિઝનેસ કર્યા એમાંથી એક પણ પ્લાનિંગ વગરનું છે. ઓકે. ને હું એવું માનું છું કે બહુ વિચારીને તમે કરવા જાઓ તો તમને વિચારીને શું થાય, વિચારો ને તમે ત્યારે તમને સૌથી વધારે 80% જે ઇમેજિનેશન આવે ને તે હંમેશા નેગેટિવ આવે. નેગેટિવ આવે અને તમને એવું લાગે કે હું નહીં કરી શકું, નિષ્ફળ જ જશે. મારું એવું માનવું છે બસ કરો, જે થશે તે જોવાશે. વન્ડરફુલ. તો અમે તમારે ડેફિનેટલી એક મેસેજ તો આપવો પડશે. તમે પ્લીઝ અમારા દર્શકોને કહો કે એ લોકોએ એવી શું ક્વોલિટીઝ ડેવલપ કરવી જોઈએ કે જેમ તમે હમણાં એક વસ્તુ કીધી કે બસ તમે કરો, જે થશે તે જોયું જશે, એવા કોઈ બીજા એટલીસ્ટ એ લોકોને એડવાઇસ તમે જે આપી શકો? કોઈ પણ વ્યક્તિ કંઈક કરવા માંગતો હોય, કંઈ પણ કરવા માંગતો હોય, એટલીસ્ટ એણે એકવાર ટ્રાય કરવી જોઈએ. ટ્રાય કરશો તો ખબર પડશે કે મારાથી થતું છે કે નહીં થતું. લાઈફમાં કોઈ દિવસ પસ્તાશો નહીં કે કદાચ મેં કર્યું હોતે તો. એટલે લાઈફમાં કોઈ પણ વ્યક્તિએ એક વખત કરવું જોઈએ, અને એક વખત કરી દીધા પછી બીજી વખત ટ્રાય કરવી જોઈએ, અને એકવાર નહીં બીજી વખત ટ્રાય કર્યા પછી ત્રીજી વખત ટ્રાય કરવી જોઈએ,
ત્રીજી વખત ટ્રાય કરીએ પછી ચોથી વખત ટ્રાય કરવી જોઈએ. ટ્રાય ત્યાં સુધી ચાલુ રાખવી જોઈએ જ્યાં સુધી સક્સેસ ના થાય. પરંતુ આની શરૂઆત ક્યાં થાય? વ્યક્તિ ફર્સ્ટ ટાઈમે ટ્રાય નથી કરતો. તમે જ્યારે એકવાર ટ્રાય કરો તો ઘણી વાર શું થાય કે યાર આ એક જરાક મિસ્ટેક રહી ગઈ. જસ્ટ લાઈક મને આ ઇન્સ્પાયર ક્રિકેટ રમવામાંથી બહુ આવે. આપણે જ્યારે પણ ક્રિકેટ રમતા હતા, અગર જેન્ટ્સ લોકો રમતા ને તમે જુઓ, કોઈ વ્યક્તિ એવો નથી કે જે ઝીરો પર આઉટ થયા પછી બીજા દિવસે ક્રિકેટ રમવાનું બંધ કરી દે. હા બરાબર છે. ઝીરો પર આઉટ થઈને આવે એટલે અડધો કલાક તો એ જ બોલે કે આ મારાથી મિસ્ટેક થઈ ગઈ, નહીં તો હું આઉટ ન થતો. આમ કરે તો છગ્ગો મારતે, આમ કરે તો ચોગ્ગો મારતે. એ વસ્તુ તમે લાઈફમાં કેમ નહીં અપનાવતા? એ સેમ થિયરી તમે લાઈફમાં અપનાવી લો, તમને કોઈ દિવસ નિષ્ફળતા નહીં મળે. વન્ડરફુલ, વેરી નાઇસ મુન્નાભાઈ, બહુ જ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને. થેન્ક યુ ફોર કમિંગ. અને અમને યાદ રાખવા માટે વી વોન્ટ ટુ ગીવ યુ અ સ્મોલ ટોકન, પ્લીઝ એક્સેપ્ટ. અને આમાં એક કપ છે જે અમારા શોર્ટ વિથ બિગ શોર્ટનો છે, તમારો ફોટો છે એની સાથે, સો યુ કેન રિમેમ્બર અસ વેન એવર યુ હેવ યોર ટી કોફી. તો આજે આપણે મળ્યા મુન્નાભાઈ શુકુલને, હુ ઇઝ ધ ફાઉન્ડર એન્ડ ધ ઓનર ઓફ શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝ. એમને આપણી સાથે ખૂબ બધી વાતો કરી એન્ડ દે વર રિયલી ઇન્સ્પિરેશનલ. એન્ડ ટુડેઝ ટેક અવે ઇઝ કે વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ, જે પણ તમે ડિસાઇડ કરો, ટ્રાય ઇટ એટલીસ્ટ વન્સ. ડોન્ટ થિંક કે મારાથી આ નહીં જ થાય. એન્ડ ઇફ યુ આર અનસક્સેસફુલ, ટ્રાય ઇટ અગેન. એન્ડ ઇફ યુ આર સ્ટીલ અનસક્સેસફુલ, ટ્રાય ઇટ અગેન. So try until you succeed and success will be there. So see you soon. Until next time, be healthy, keep fit.